તમામ લોકો મોબાઈલ ની લાઈટ કરી વેરી ગુડ હર હર મોદી જસવંતસિંહ બાબોર આદરણીય રૂપાલાજી સહિત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નું સ્વાગત કરીએ. ભરતસિંહજી પરમાર, આદરણીય મનસુખભાઈ માંડવિયા, કેસી પટેલ સાહેબ, શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, કૌશિકભાઈ પટેલ, આપણા મેયર માનની ગૌતમભાઈ કરિયા સહિત આ ટીમ આખી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નું સ્વાગત કરશે. ભારત માતા કી વંદે 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 ભારત માતા કે. આપણા સૌના આદરણીય ગુજરાતના પનોતા પુત્રો, દેશના ગૌરવવંતા વડાપ્રધાન, વૈશ્વિક પ્રગતિશીલ ગુજરાતના આપણા લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી, ડેપ્યુટી મુખ્યમંત્રી આદરણીય શ્રીમતી આનંદીબેન, આપણા પ્રભારી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આદરણીય જસવંતસિંહજી, ડાયસભર બિરાજમાન તમામ આપણું વરિષ્ઠ નેતૃત્વ, આપણું માર્ગદર્શન કરનાર સૌ આગેવાન શ્રીઓ અને સમગ્ર અમદાવાદમાંથી પધારેલા સૌ ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો, ગઈકાલે આદરણીય નરેન્દ્રભાઈ એ ગંગા કિનારે અને અહીંયા અત્યારે સાબરમતી કિનારે પધાર્યા છે. કર્મનિષ્ઠ, નિષ્ઠા, પ્રામાણિકતા અને પરિશ્રમના પ્રહરી મિત્રો, વિચાર કરીએ તો પણ આપણને એમ થાય કેવી રીતે પહોંચાય. એ પ્રકારે સમગ્ર દેશમાં પ્રદેશ પ્રમુખ શ્રીમાન જીતુભાઈ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ, ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન, શ્રીમાન રૂપાલાજી, ભાઈ આરસી ફળદુ, મંચ પર ઉપસ્થિત સભી મહાનુભાવ ભાઈઓ અને બહેનો, આ પાંચમો કાર્યક્રમ છે. હજુ બે કાર્યક્રમ બાકી છે. આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહીં આવ્યા, મને આપ સૌને મળવાની જે તક મળી એ બદલ હું શહેર ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. અને આપ સૌ પણ આટલી મોટી સંખ્યામાં પધાર્યા, દેશમાં એક આત્મવિશ્વાસનું એક અદ્ભુત વાતાવરણ બન્યું છે. દેશ પ્રગતિની બાબતમાં, વિકાસ કરવાની બાબતમાં,
एक जाने नवी ऊर्जा नव आत्मविश्वास देश ना खूणे खूणे अनुभवाई रह्यो छे। अने आपणो जे गुजरात नो अनुभव छे कि गुजराते वाद विवाद थी पर रहीने सरकारनु ध्यान निरंतर विकास पर केंद्रित रह्यु। जारे केशुभाईना नेतृत्वमां आपणे काम करता था त्यारे कहो मने अहीं काम करवानो अवसर मळ्यो, आनंदीबेनना नेतृत्वमां काम थयुं, विजयबेनना नेतृत्वमां आगळ वधी रह्या छीए। आपणे त्यां एक एवी अनोखी छाप उभी करी छे अने आखा देशमां आ बाबते एक केड़ी कंडारी छे। हवे राज्यों वच्चे तुलना थवा लागी छे, बधा राज्यों ने लागवा मांड्यु छे कि अमे पण आमां प्रगति करीए, अमे पण आमां विकास करीए। एक स्पर्धानुं वातावरण बन्युं छे अपना देश में। नहीं तो स्पर्धा द्वारा कोई निर्णय करवो ए कोई कल्पना न करी सके। स्मार्ट सिटी की आखी कल्पना एमा आपणे चैलेंजिंग रूट पर गया, शहरों ने कहू कि आटली आटली चीजों तमे पूर्ण करो, एमा तमे मार्क मेळवो, थर्ड पार्टी एनु मूल्यांकन थशे અને એમાંથી જે આગળ આવતા જશે એમ સ્માર્ટ સિટી માટે એમને ભારત સરકાર તરફથી મદદ મળશે અને નિશ્ચિત યોજનાપૂર્વક કામો થશે। ભૂતકાળમાં આવું કોઈ કરે તો શાયદ રાજકારણમાં એનો કોઈ સ્વીકારે નહીં, રાજકીય દબાણથી જ ના ના આટલા અમને આપી દો, અમારે ત્યાં અમે ખર્ચો કરીશું, અમારી તાકાત છે, તમે ચિંતા ના કરતા। અને લગભગ રાજકીય હિસાબ કિતાબથી જ નિર્ણયો થતા, પહેલીવાર એવું બન્યું છે કે આપણે ચેલેન્જિંગ રૂટ પર થર્ડ પાર્ટી ઇવેલ્યુએશન દ્વારા સમગ્ર દેશને કહ્યું આવો મેદાનમાં। જ્યારે પહેલીવાર આનો સર્વે ચાલતો હતો પહેલા તબક્કામાં તો બનારસનો નંબર ન લાગ્યો, બનારસવાળાને એમ થયું હશે કે પ્રધાનમંત્રી અમારે ત્યાંથી જેને મેળ પડી જશે, ના પડ્યો, કારણ ચેલેન્જ રૂટની અંદર એમને આવવું જ પડે। સદનસીબે ગુજરાતના ઘણા બધા શહેરો આ ચેલેન્જ રૂટમાં સફળ થતા ગયા છે। આ નાની સુરી બાબત નથી, અર્બન ડેવલપમેન્ટમાં આજે પણ અનેક નિર્ણયોમાં ગુજરાતે જે પરિપાટી ઊભી કરી છે એ દેશમાં એક નમૂના તરીકે સ્વીકારાઈ રહી છે। હું ખાસ કરીને આનંદીબેનને અને વિજયભાઈ બંનેને એક બાબતે અભિનંદન આપું છું કે એમણે ઓપન ડેફિકેશન ફ્રી, ખુલ્લામાં શૌચ કરવાની આદતથી ગુજરાતને મુક્ત કરવા માટે જે ભગીરથ પ્રયાસ આદર્યા અને ગુજરાતે શહેરોને ઓપન ડેફિકેશન ફ્રી કરી દીધા, આ નાની સુની સિદ્ધિ નથી, આ કઠિન કામ છે। લોકોની આદત બદલવી, વ્યવસ્થાઓ બદલવી, આ અઘરું કામ હોય છે, પણ આ અઘરા કામના લાભ જ્યારે દેખાય ત્યારે સમાજ એમાં જોડાતો જાય છે। અને આજે સમગ્ર દેશમાં આનું એક વાતાવરણ બન્યું છે, વિકાસની દિશામાં આપણે ત્યાં વાયબ્રન્ટ ગુજરાતની પરંપરા ઊભી કરી 2003 થી। શરૂઆતમાં બધા મજાક ઉડાવતા હતા, જાત જાતની વાર્તાઓ કરતા હતા, આપણે ત્યાં તો કોઈ પાછળ રહેતું જ નહોતું। આજે હિન્દુસ્તાનના 70% રાજ્યો
ગુજરાતની જેમ જ મૂડીરોકાણ માટે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરના સમારંભો કરી રહ્યા છે. કેન્દ્રમાંથી અમારા બધા મંત્રીઓ પણ ત્યાં જાય છે, કેટલીક જગ્યાએ હું પણ ગયો છું. અને ગુજરાતે જે 2003માં શરૂ કર્યું એ આજે હિન્દુસ્તાનના 70% કરતા વધારે રાજ્યો એક પછી એક આ પ્રયોગ કરી રહ્યા છે. કારણ કે બધાને લાગ્યું છે અને દરેક રાજ્ય પોતાની ક્ષમતાનું બ્રાન્ડિંગ કરે છે, પોતાની ગવર્નન્સની જે કેપેબિલિટી છે એમાં ઉમેરો કરે છે અને વધુમાં વધુ મૂડીરોકાણ પોતાના રાજ્યમાં આવે એના માટે સબસિડીનું કલ્ચર નહીં, એક ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ પૂરું પાડવાનો પ્રયાસ કરે છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, રાજ્યો રાજ્યો વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં અમારું રાજ્ય કેવી રીતે આગળ આવે. કહેવાનું તાત્પર્ય એ છે કે સમગ્ર દેશમાં વિકાસ એનું મહાત્મ્ય, પોતાની પાસે જે કંઈ સંસાધનો છે એનો સર્વાધિક ઉપયોગ કરીને વિકાસને આગળ વધારવાનો પ્રયાસ, એનું એક ઉત્તમ વાતાવરણ આજે દેશમાં અનુભવાયું છે. વિશ્વમાં પણ દુનિયાની કોઈ પણ ક્રેડિટ રેટિંગ એજન્સી હોય, વર્લ્ડ બેંક હોય, IMF હોય, મૂડીઝ હોય, બધા એક સ્વર એમ કહે છે કે મૂડીરોકાણમાં આજે અગર દુનિયામાં ઉત્તમ ઉત્તમ કોઈ જગ્યા હોય તો હિન્દુસ્તાન છે. અને અનુભવાય છે, એક કેલેન્ડર વર્ષમાં ભૂતકાળમાં ક્યારેય ના આવ્યું હોય એટલું વિદેશી મૂડીરોકાણ આજે ભારતમાં આવી રહ્યું છે. આ બધી બાબતોના પરિણામે રોજગારની સંભાવનાઓ વધતી જાય છે, રોજગારની સંભાવનાઓને બળ આપવા માંગીએ છીએ આપણે, જેથી કરીને આપણા નવજવાનને, આપણી નવી પેઢીને પોતાની ક્ષમતા, એના વિસ્તાર, વિકાસ માટે અવકાશ રહે. અને ગુજરાતમાં જે આપણે યાત્રા આરંભ કરી જેના કેન્દ્રમાં માત્ર ને માત્ર વિકાસ, આજે દેશમાં પણ આ વિકાસનું વાતાવરણ બની રહ્યું છે અને જેનો લાભ આવનારી પેઢીઓને મળતો રહેવાનો છે, લાંબા ગાળા સુધી મળતો રહેવાનો છે. હર કોઈ વિકાસની અંદર નવનવી યોજનાઓ સાથે આવી રહ્યા છે અને આ વાતાવરણમાં ગુજરાતનું ફાઉન્ડેશન એટલું મજબૂત બન્યું છે કે ગુજરાત સહજ રીતે આગળ ધપે, આગળ ધપતું જઈ રહ્યું છે, એ આપણા માટે સંતોષ અને આનંદની વાત છે. હું ફરી એકવાર આપ સૌ કાર્યકર્તાઓને, આટલી મોટી સંખ્યામાં આવ્યા આપને સૌને મને મળવાની તક આપી એ બદલ આપ સૌનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું, ગુજરાત પ્રદેશ અમદાવાદ શહેર, જેમણે આ મોકો આપ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. આટલી મોટી સંખ્યામાં આપ સૌ બધા, આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. સરકાર